ગઈકાલે ભુજ ખાતે વન વિભાગ દ્વારા મિર્જાપર રખાલમાં ઉભા થઈ ગયેલા વર્ષો જૂના દબાણ તોડી પડાતા અહીં વસવાટ કરતા માલધારી પરિવારો બેઘર બની ગયા છે, ત્યારે દબાણ ઝુંબેશથી અસરગ્રસ્ત પરિવારોએ આજે ન્યાયની માંગ સાથે ભુજમાં ધરણા મંડાણ કરાયા હતા. ગઈકાલે સવારે મેઘા દબાણ હટાવ ઝુંબેશમાં 10,000 ચોરસ મીટર દબાણ મુક્ત કરાઈ હતી. દરમિયાન સાંજે મચ્છુનગરના અસરગ્રસ્ત લોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી જરૂર પડે આત્મવિલોપન કરવા સહિતની ચીમકી આપી હતી. દરમિયાન આજ સવારથી આ વિસ્તારના રહેવાસીઓએ આમરણાંત ધરણાના મંડાણ કર્યા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા જારી રખાશે તેવું અસરગ્રસ્ત પરિવારોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દબાણ હટાવ ઝુંબેશ વેળાએ ઘર્ષણ ભરી પરિસ્થિતિ સર્જાવા સાથે કેટલાક લોકોને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. અમારી માંગ એ છે કે ગઈકાલે તે અમારા તે મકાન નોટિસો હતી એ તોડી ગયા છે, અને નોટિસો સિવાયના પણ મકાન 5 તોડી ગયા એ લોકો આપ્યા વગર. અને હવેની અમારી માંગ એ છે કે કાં તે સરકારે તે અમને જ્યાં રહીએ છીએ એ જગ્યા ઉપર અત્યારે રહેવા દે, ને કાં અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરે તે રહેવા માટે, કારણ કે અમારા બાયડી છોકરા નાઢા તે અમારા બધાને લઈને અત્યારે ક્યાં જવું છે. અમે અત્યારે રહીએ છીએ એ તે જંગલ ખાતાની જમીન છે, જયનગરના બાજુમાં આવેલી છે, મચ્છુનગરી નામ છે, અને ફોરેસ્ટ વિભાગમાં આવે છે. અંદાજિત 80 પરિવાર ત્યાં રહે છે, 13 મકાન તોડી પાડ્યા એ. અમારી માંગ એ છે કે હવે તે અચાનક આવી રીતે આવીને એ લોકો તોડી ન જાય અમારા મકાનો. હા, એનામાં અમારી વ્હીકલ વ્યવસ્થા થઈ જતી હોય તો અમે એનામાં જોડાવા માટે તૈયાર છીએ. ત્યાં સુધી જ્યાં સુધી એ લોકો આપે નહીં મકાન ત્યાં સુધી અમને અહીંયા આગળ રહેવા આપે તો અમારે એ તે ઉપવાસ ઉપર ઉતરણની જે છે પ્રક્રિયા એ ચાલુ જ રહેશે. જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી હટશું નહીં. આનામાં અમારે 80 પરિવાર જોડાયેલા જ છે. અમારી માંગ છે, અમે બેઠા જ નહીં. આ રાજીવ ગાંધી આવાસ બને છે, ઇન્દિરા આવાસ બને છે, એમાં અમને કોઈ પણ યોજનામાં અમને જોડે. અમે આજે 35 વર્ષ ત્યાં બેઠા છીએ તો એનામાં અમને કાંઈ પણ લાભ મળ્યું નથી. ને અમને ઉઠાડવાનો અમે કાલે નોટિસ કાંઈ નથી મૂકી અને અમારા મકાન ફેંકી ગયા છે. અમે આખી રાત તાપડા કરીને નાના નાના છોકરા કરીને બેઠા હતા. હવે એનો શું?